પ્રણામ માધવ વિદ્યાલયના ઓનલાઇન ટીચિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્ટાન્ડર્ડ સેવનમાં ઇંગ્લિશ સબ્જેક્ટમાં ગ્રામરનો અભ્યાસ કરીશું ગ્રામરમાં આજે આપણે પિક્ચર ડિસ્ક્રિપ્શનનો અભ્યાસ કરીશું પિક્ચર ડિસ્ક્રિપ્શનમાં આપણે શું કરવાનું છે તો ક આપણને જે ચિત્ર આપેલું હોય એની નીચે પેરેગ્રાફ આપેલો હોય અને કૌંસમાં કેટલાક વર્ડ્સ આપેલા હોય તો એ વર્ડ્સનો ઉપયોગ કરીને ચિત્રમાં જોઈને આપણે ખાલી જગ્યાઓ રહેશે તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે પિક્ચર ડિસ્ક્રિપ્શન તો જુઓ આપણને અહીંયા એક ચિત્ર આપેલું છે એની ઉપર કેટલાક કૌંસમાં વર્ડ્સ આપેલા છે અને નીચે આપણને પેરેગ્રાફ આપેલો છે તો કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને

ટેમ્પલ તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ટેમ્પલ આપણને દેખાય છે એટલે કે મંદિર રિવર બેંક એટલે કે નદી કિનારો તો અહીંયા આપણને જે આ બધું અહીંયા જે લેડીઝ શું કરી રહી છે કામ કરી રહી છે એટલે કે કપડા ધોવાનું કામ કરી રહી છે તો એ બધું કઈ જગ્યાએ કરી રહી છે એ કામ રિવર બેંક એટલે કે નદી કિનારે હવે આપણે નીચે આપેલા પેરેગ્રાફનો અભ્યાસ કરીએ ચિત્ર દેખાય એવી રીતે આપણે જોઈશું તો આપણને પહેલું આપેલું છે કે ધીસ ઇઝ અ ખાલી જગ્યા તો આપણને અહીંયા જે ચિત્ર આપેલું છે શેનું ચિત્ર આપેલું છે તો આપણે અહીંયા લખી શકીએ કે રિવર બેંક તો આપણને અહીંયા અંડરલાઈન કરીને હું એની નીચે નંબર આપીશ તો એક નંબરમાં આવશે રિવર બેંક ટુ બોઇઝ આર ખાલી જગ્યા તો અહીંયા બે છોકરાઓ જે છે એ શું કરી રહ્યા છે તરી રહ્યા છે બીજું તમે કહી શકો કે નદીના પાણીમાં સ્નાન કરી રહ્યા છે તો આપણે એનું ઇંગ્લિશ લખી શકીએ કે બાથિંગ સ્નાન કરવું એટલે કે બાથિંગ અને અહીંયા આપણે બીજો એક વર્ષ આપેલો છે સ્વિમિંગ એટલે કે તરવું બરાબર વિદ્યાર્થી મિત્રો તો આપણે અહીંયા બે નંબરમાં શું લખીશું સ્વિમિંગ સમ વુમેન આર ખાલી જગ્યા તો અહીંયા જે

તો આપણે એમાં લખીશું બનિયન ટ્રી તો આમાં આપણે લખીશું ચાર નંબરમાં બનીયન ટ્રી અને છેલ્લે આપેલું છે ધેર ઇઝ અ ખાલી જગ્યા નિયર ધ ટ્રી તો ઝાડની પાસે આપણને શું આપેલું છે તો આપણને ત્યાં આપેલું છે ટેમ્પલ તો આપણે આમાં લખીશું પાંચ નંબર હવે તમને અહીંયા છેલ્લી બે ખાલી જગ્યામાં કન્ફ્યુઝન હોય કે આમાં ટેમ્પલ લખવું કે આમાં બનિયન ટ્રી લખવું તો આપણને અહીંયા જો આપેલું છે કે નિયર ધ ટ્રી તો જાડની પાસે શું આપેલું છે તો ટેમ્પલ આપેલું છે તો આપણે અહીંયા પહેલી ખાલી જગ્યામાં ટેમ્પલ લખી દઈએ અને અહીંયા આપણે બન્યા એક આપણને જે શબ્દ વધ્યો એ આપણે ખાલી જગ્યામાં લખી શકીએ તો આવી રીતે આપણે અહીંયા પિક્ચર ડિસ્ક્રિપ્શનમાં ઉપરના આપેલા વર્ડ્સનો ઉપયોગ કરીને આપણે આવી રીતે પેરેગ્રાફ પૂર્ણ કરી શકીએ છીએ એવી જ રીતે આપણે જોઈએ તો બે નંબરમાં તો બે નંબરનો આપણને પેરેગ્રાફ આપેલો છે એમાં પહેલું છે અંડર અ ટ્રી તો ઝાડની નીચે રિસેસ તો રિસેસ ટાઈમ એટલે કે રિસેસનો સમય છે સ્કીપિંગ એટલે કે દોરડું કૂદવું ફૂટબોલ એટલે કે ફૂટબોલ રમવું અને પ્લેગ્રાઉન્ડ એટલે કે રમતનું મેદાન હવે આપણે એનો પેરેગ્રાફ જોઈએ તો ધીસ ઇઝ ખાલી જગ્યા તો આ ખાલી જગ્યા છે પેરેગ્રાફ આપેલો છે એટલે તમારે પહેલા પેજ ઉપર બે નંબરનો જે વર્ડ છે રિસેસ ટાઈમ એમાં એ તમારે એક નંબરમાં લખવાનો છે ચિલ્ડ્રન આર ઓન ધ ખાલી જગ્યા બધા બાળકો ક્યાં છે તો મેદાનમાં છે તો આપણે ત્યાં લખી શકીએ કે પ્લેગ્રાઉન્ડ સમ બોઇઝ આર પ્લેઇંગ ખાલી જગ્યા કેટલાક જે છોકરાઓ છે શું રમી રહ્યા છે ફૂટબોલ તો આપણે એમાં લખીશું ફૂટબોલ ટુ ગર્લ્સ આર સ્કીપિંગ ટુ ગર્લ્સ આર ખાલી જગ્યા બે છોકરીઓ એ શું કરી રહી છે દોરડું કૂદી રહી છે તો આપણે એમાં લખીશું સ્કીપિંગ હવે આપણે જોઈશું ત્રણ નંબરનો પેરેગ્રાફ એમાં આપણને વર્ડ્સ આપેલા છે ઉપર તો આપણને ચિત્ર દેખાય છે ક્લાસરૂમનું ચિત્ર આપણને અહીંયા દેખાય છે તો ક્લાસરૂમમાં શું શું વસ્તુ હોય છે તો જુઓ બેટા ટેબલ ચેર એટલે કે ખુરશી બેન્ચીસ એટલે કે જેના પર તમે બેસો છો એ બેન્ચિસ ક્લોક એટલે કે ઘડિયાળ બ્લેક બોર્ડ આપણે જે ગ્રીન બોર્ડ વ્હાઇટ બોર્ડમાં આપણે લખીએ છીએ એવું પેલા શું આવતું હતું બ્લેકબોર્ડ પછી આપણને આપેલો છે ક્લાસરૂમ આપણો જે રૂમ છે પિક્ચર ઓફ ખાલી જગ્યા આ શેનું ચિત્ર આપણને અહીંયા આપેલું છે પિક્ચર ઓફ ખાલી જગ્યા તો આપણને આ ક્લાસરૂમ નું ચિત્ર આપેલું છે તો આપણે એક નંબર ધ ટીચર ઇઝ સ્ટેન્ડિંગ નિયર ધ ખાલી જગ્યા તો આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ ટીચર એની પાસે ઊભા છે તો અહીંયા જે બ્લેક બોર્ડ આપેલું છે એની પાસે ઊભા છે તો આપણે બ્લેક બોર્ડમાં લખીશું બે નંબર

અને ચાર નંબરમાં લખીશું ચેર ધેર ઇઝ ધ ખાલી જગ્યા ઓન ધ વોલ દિવાલ પર શું છે તો ક્લોક અહીંયા આપણને ક્લોક દેખાય છે ને દિવાલ પર તો આપણે એમાં લખીશું ક્લોક તો એમાં લખીશું આપણે પાંચ નંબર કયો નંબર આપીશું ક્લોકમાં પાંચ નંબર ધ સ્ટુડન્ટ્સ આર સિટિંગ ઓન ધ ખાલી જગ્યા બાળકો શેના પર બેસેલા છે તો બેન્ચિસ પર બેસેલા છે તો એમાં આપણે આપીશું છ નંબર તો આવી રીતે આપણે ચિત્ર દ્વારા ખાલી જગ્યાઓ પૂરતા શીખ્યા હવે છેલ્લો એક પેરેગ્રાફ છે તો આપણને આ ફંક્શન દેખાય છે તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કઈક ચિત્ર આપણને આપેલું છે એના કેટલાક વર્ડ્સ આપણને આપેલા છે આપણે જોઈએ તો ગેસ્ટ એટલે કે મહેમાન પહેલો આપણને જે વર્ડ્સ આપેલો છે અહીંયા કૌસમાં ગેસ્ટ એટલે કે મહેમાનો મેરેજ એટલે કે લગ્નની લગ્ન પ્રસંગ છે અહીંયા શું આપેલો છે લગ્ન પ્રસંગ એટલે કે કોઈના લગ્ન થઈ રહ્યા છે એનું આપણે અહીંયા ફંક્શન ચાલી રહ્યું છે લાઇટ્સ એન્ડ ફ્લાવર્સ ડેકોરેશન માટે શેનો ઉપયોગ કરેલો છે લાઇટ અને ફ્લાવરનો ઉપયોગ કરેલો છે બેન્ડ બી એનડી બેન્ડ એટલે કે આપણે જે ઢોલ વગાડવા વાળા જે હોય છે શહેનાઈ વગાડવાવાળા જે હોય છે એને આપણે શું કહીશું બેન્ડ અને સ્ટેજ એટલે કે સ્ટેજ ઉપર આપણે જોઈ શકીએ છીએ કે ઘણા બધા માણસો આપણને આ બાજુ મેરેજનો જે લોકોના મેરેજ છે એ સ્ટેજ ઉપર આપણને બેસેલા અહીંયા દેખાય છે આ બાજુ સ્ટેજ ઉપર ગાવાવાળો જે આપણને જોઈ રહ્યા છીએ અને અહીંયા શું ચાલી રહ્યું છે તેમને જમવાની જે વ્યવસ્થા કરી છે આપણને આ બાજુ દેખાઈ રહ્યું છે હવે વિદ્યાર્થી મિત્રો આપણને નીચે જે પેરેગ્રાફ છે એનો આપણે અભ્યાસ કરીએ ખાલી જગ્યા અહીંયા આપણને શેનું ચિત્ર આપેલું છે તો મેરેજનું ચિત્ર આપેલું છે તો મેરેજમાં આપણે લખીશું એક નંબર તમારે અહીંયા વર્ષ લખવાનો છે તમારે ઉપર એક નંબર બે નંબર એવા નંબર આપવાના નથી તમારે અહીંયા ખાલી જગ્યામાં જ આન્સર લખવાનો છે તો એક નંબરમાં લખીશું ધીસ ઇઝ અ પિક્ચર ઓફ મેરેજ સેરેમની ધ્રાઇડ એન્ડ બ્રાઇડ ગ્રુમ આર ઓન ધ ખાલી જગ્યા બ્રાઇડ અને બ્રાઇડ ગ્રુમ બ્રાઇડ એટલે કે જે છોકરી લગ્નની લગ્ન કરવા માટે જે કન્યા છે એને આપણે કહીશું બ્રાઇડ અને જે વર પક્ષના લોકો છે એટલે કે વર જે છે એને આપણે કહીશું બ્રાઇડ ગ્રૂમ આર ઓન ધ ખાલી જગ્યા ક્યાં બેસેલા છે એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ તો ક્યાં બેસેલા છે સ્ટેજ પર બેસેલા છે તો આપણે એમાં આપીશું બે નંબર ધ સ્ટેજ ઇઝ ડેકોરેટેડ વિથ ખાલી જગ્યા શેના દ્વારા ડેકોરેટ કરેલું છે લાઇટ એન્ડ ફ્લાવર્સ તો આપણે એમાં લખીશું ત્રણ નંબર ધ ખાલી જગ્યા આર એન્જોઈંગ રહ્યા છે એમાં લખીશું ચાર નંબરમાં ગેસ્ટ સમ ગેસ્ટ આર એન્જોયિંગ ધ મ્યુઝિક પ્લેડ બાય ધ બેન્ડ તો એ આપણે જોઈ શકીએ છીએ કે ઘણા જે ગેસ્ટ છે અહીંયા મ્યુઝિક વાળાની પાસે શું કરી રહ્યા છે એનો આનંદ માણી રહ્યા છે તો આપણે એમાં લખીશું પાંચ નંબરમાં લખીશું બેન્ડ તો આવી રીતે આપણે કૌંસમાં આપેલી ખાલી જગ્યાઓનો એ સોરી કૌંસમાં આપેલા વર્ડ્સનો ઉપયોગ કરીને પિક્ચરને દ્વારા આપણે નીચેના ચિત્રનો નીચે જે પેરેગ્રાફ આપેલો છે એમાં આપણે માહિતી ભરી શકીએ છીએ તો આવી રીતે તમારે તમારી નોટબુકમાં ગ્રામરની નોટબુકમાં આ ટોપિક તમારે લખવાનો રહેશે પ્રણામ થેન્ક યુ